નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બનાસકાંઠાના સાંસદ તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા થરાદ વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી દ્વારા, વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા પરબતભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારંભ થરાદ ગાયત્રી વિદ્યા મંદિર ખાતે યોજવામાં આવ્યો, જેમાં થરાદ વિધાનસભા મતવિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સન્માન સમારોહમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વાવ સ્ટેટના રાજવી વાવ રાણા ગજેન્દ્રસિંહ, વાવના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, થરાદ સ્ટેટના રાજવી અર્જુનભાઈ વાઘેલા સહિત આજુબાજુના તાલુકામાંથી પાર્ટીના હોદ્દેદારો સહિત જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આ સન્માન સમારોહમાં વિવિધ સમાજ તેમજ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું, જેમાં જાગીરદાર દરબાર સમાજ દ્વારા, વાવ રાણા તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા પણ સન્માન કરાયું, તલાટી દ્વારા આ પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ મહિલા મંડળ દ્વારા પણ સન્માન કરાયું. આ સન્માન બાદ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે થરાદ મતવિસ્તારના લોકોનો આભાર માન્યો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. રાજ્યમાં આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ભીતિના કારણે લોકોને જાગૃતતા માટે ટીમ તૈયાર કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં હાલ વાવાઝોડાની ભીતિ છે, ત્યારે આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન દ્વારા લોકોને જાગૃતતા લાવવા માટે ટીમ તૈયાર કરાઈ છે અને ડેપ્યુટી કલેક્ટર પાસે રજૂઆત કરી છે કે અમારી ટીમ જ્યાં જરૂર હશે ત્યાં મદદ કરવા માટે તૈયાર રહેશે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનની ટીમને લોકોને જાગૃતતા માટે પેમ્પલેટ આપ્યા છે. આ પેમ્પલેટ અનેક ગામડાના લોકોને આપી વાવાઝોડાથી કેમ બચવું તે માટે માર્ગદર્શન આપશે. આ પેમ્પલેટમાં લોકોને જાગૃતતા માટે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે, જેવા કે જર્જરિત મકાન કે વૃક્ષને નીચે આશ્રય ન લેવો તથા અન્યને પણ આ સમજ આપવી, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી, વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી જેવા અનેક મુદ્દાઓનો આ પેમ્પલેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તકે આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનની ટીમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ફરજ બજાવું છું. બે દિવસમાં 12 અને 13 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાવાઝોડાની ભીતિ છે અને કુદરતી આફત આવે તેવી શક્યતા છે. આ અનુસંધાને અમે અમારા સાહેબ જોડે વાત કરી અને જે ગામમાં અમારી ટીમ પહોંચી શકે, લોકોને જાગૃતતા કેળવી શકે, હેતુથી કલેક્ટર સાહેબને અમારી ટીમના પૂરા નામ નંબર અને આપેલ અને કહેલ કે જે વાવાઝોડા અને વરસાદથી બચવા માટે લોકોએ શું શું પગલાં લેવા જોઈએ એના પેમ્પલેટો ગામડે જઈ અમારી પાસે જે ગામ છે એ ગામમાં પેમ્પલેટ આપશું અને લોકોને જાગૃતતા આવે તે હેતુથી અમે ગામમાં ફીલ કરશું. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. અજીત રાજીયાણા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરના એ સૂચના તથા પીએચ ચૌધરીના પોલીસ અધિક્ષક દેવધર વિભાગ દેવધરનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા સૂચના કરી. થરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આબાદ ખાન નવરંગ ખાન નંબર 1097 તથા હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર ભારમલભાઈ નંબર 961 તથા પોલીસ કોન્સ્ટેબલ વસંતકુમાર નટવરભાઈ નંબર 1321 તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર રાજભાઈ નંબર 1591 તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ નાનજીભાઈ નંબર 1613 સ્ટાફના માણસો સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મળેલ બાતમીની હકીકતના આધારે વાઘેલા પિન્ટુભા નવુભા રહેવાડાના તાલુકા કાંકરેજવાડા પોતાના ભોગવટાના રહેણાંક ઘરની પાછળ વાડમાં ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન એમ કુલ મળીને નંગ 1041 કિંમત રૂપિયા 1,07,000 અને 100 મુદ્દો માલ રાખી પોલીસ રેડ દરમિયાન ઘરે હાજર ન મળી આવતા કોઈ મજકૂર વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે હર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 5 દિવસથી પ્રાચીનના વિવિધ વિસ્તારોમાં નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પીવાનું પાણી ન મળતા નગરજનોમાં રોષ જોવા મળ્યો અને એક પછી એક વિસ્તારોમાંથી લોકો નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને કોર્પોરેટરો સાથે બોલાચાલી બાદ આખરે મામલો થાણે પડ્યો હતો. પ્રાંતિજ ખાતે નર્મદાના પાણીની લાઇન મેન્ટેનન્સ કામને લઈને છેલ્લા 5 દિવસથી આગળથી બંધ રહેતા પ્રાંતિજને પાણી ન મળતા પ્રાંતિજવાસીઓની હાલત પાણી વગર કફોડી બની છે.
અને છેલ્લા પાંચ પાંચ દિવસોથી વિવિધ વિસ્તારોમાં પાણી ન મળતા નગરજનો નગરપાલિકાએ દોડી આવ્યા તો નગરપાલિકાના કોર્પોરેટરો તથા નગરજનો વચ્ચે પાણીને લઈને તું મેમે જેવા દ્રશ્યો સર્જાયા હતા. તો પાલિકા દ્વારા આખરે ટેન્કરો દ્વારા પણ પાણી પહોંચાડવાની ખાતરી આપવામાં આવતા રહીશો શાંત પડ્યા હતા. તો હાલ તો પ્રાંતિજ નગરપાલિકામાં ભાખરિયા ટેકરો, તપોધનવાસ સ્વામિનારાયણ સોસાયટી, બંબાવાસ બજાર ચોક, હરિઓમ પાર્ક, ગોપીનાથ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં તથા સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના પાણી ન મળતા છેલ્લા પાંચ પાંચ દિવસથી પાણી ન મળતા નગરજનો માટે પાણી માટે તરછી રહ્યા છે. ત્યારે હાલ તો કોર્પોરેટરો દ્વારા વિસ્તારો વાઇઝ ચાર ચાર ટેન્કરો મોકલવાની ખાતરી આપતા રહીશોનો ગુસ્સો શાંત પડ્યો હતો અને આખરે મામલો થાળે પડ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હજુ એક બે દિવસ જો નિયમિતપણે નગરજનોને પાણી નહીં મળે તો રહીશોનો ગુસ્સો પાલિકા ઉપર વરસે તો નવાઈ નહીં. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તોરાજના ફરેડી રોડ પર આવેલા એક કોમ્યુનિટી હોલમાં એક પશુપાલક દ્વારા પોતાના પશુ માટે નિરણ ભરવામાં આવ્યો હોવાની ઘટના ઉજાગર થતા પાલિકા તંત્ર જાણે ઊંઘતું ઝડપાયું હોય તેવો તાલ સર્જાયો હતો. વાયુ વાવાઝોડાને પગલે ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં જે નીચાણવાળો વિસ્તાર આવેલો છે ત્યાં પોલીસ તંત્ર અને પાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી ચાલુ હતી. ત્યારે એ લોકોને નજીકના કોમ્યુનિટી હોલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. કોમ્યુનિટી હોલમાં અસરગ્રસ્તોને આશ્રય આપવા કોમ્યુનિટી હોલ ખાતે જતા આ હોલમાં આજના વિસ્તારમાં રહેતા કોઈ પશુપાલકે આખો હોલ પશુઓ માટેની નિરણથી ભરી દીધો હોવાનું જાણ સમક્ષ આવ્યું હતું. તો રાજી નગરપાલિકા દ્વારા નિર્મિત અને લોકો ધાર્મિક સામાજિક પ્રસંગે લાભ મેળવી શકે તેવા હેતુસર સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ જે લોક ઉપયોગમાં આવવાની હોય તેના બદલે કોઈ પશુપાલકની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તે પ્રમાણે ઘાસથી ભરેલો જોવા મળ્યો. સરકારી મિલકત ગણાતા આ કોમ્યુનિટી હોલમાં બારી દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા. તો આ બારી દરવાજા કોણે તોડ્યા તેમજ દરવાજા પર લગાવેલા તાળા કોણ તોડી આ સરકારી મિલકતમાં પશુઓ માટેની નિરણ ભરીને અને કેટલા સમયથી આ સરકારી મિલકતનો ખાનગી ઉપયોગ થતો હશે અને આ ઉપયોગ કોણ કરતું હશે તે પ્રશ્ન ઊભો થાય છે. સરકારી મિલકત અને લોકો માટે બનાવવામાં આવેલા આ કોમ્યુનિટી હોલમાં ગેરકાયદેસર કબજો કરીને અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરનાર એસમ સામે પાલિકા તંત્ર ફોજદારી રાહે ફરિયાદ નોંધાવશે કે કેમ તે જોવાનું રહ્યું. જોકે હાલ અસરગ્રસ્તોને આશ્રય આપવા માટે પોલીસ તંત્રએ તાત્કાલિક અસરથી કોમ્યુનિટી હોલમાં પડેલ નિરણ અને પશુઓ માટેનું ઘાસ દૂર કરાવીને કોમ્યુનિટી હોલ ખાલી કરાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચક્રવાત વાવાઝોડાને લઈને અસર જોવા મળી હતી. તેજ તો પવન ફૂંકાયો હતો તેમજ મોસમનો પહેલો વરસાદ તોફાની રહ્યો હતો અને એક યુવકે જીવ ગુમાવ્યો હતો. પ્રાંતિજ ખાતે પણ ચક્રવાતને લઈને તેજ પવન ફૂંકાયો હતો અને કડાકા સાથે વીજીગંજના ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ભાખરિયા બસ સ્ટેન્ડ ટેકરા વિસ્તારમાં કનુભાઈ રવજીભાઈ વાઘેલા કે જેઓ પવનને લઈને પોતાના મકાનના પતરા અવાજ કરતા હોવાથી મકાનના પતરા સરખા કરવા માટે મકાનના પતરા ઉપર ગયા હતા પણ પવન તેજ થતાં યુવક પતરા સાથે ઉડ્યો હતો અને તે પાણીના ટાંકા પાસે જઈને પડ્યો હતો. તો પતરું મૃતકના પેટમાં ગુજરતા તેનું પેટ ચીરાઈ ગયું. તો મૃતક યુવક ચાર પુત્રોના પિતા કનુભાઈ રવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 42નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો વાવાઝોડાને લઈને પ્રાંતિજ મામલતદાર આર કે પટનીના ઘર આગળ જ વીજ પોલ તથા લીમડાનું ઝાડ ધરાશયી થયું. તો વાવાઝોડાને લઈને ઠેર ઠેર વૃક્ષો અને 20 જેટલા વીજ પોલ ધરાશયી થયા છે. તો મોસમનો પહેલો વરસાદ તોફાની સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો અને રોડ રસ્તાઓ સોસાયટીઓમાં પાણી પાણી થઈ ગયું હતું અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભૂદેવ દ્વારા સામૂહિક પ્રાર્થના કાર્યક્રમ યોજાયો. વાયુ વાવાઝોડાના પ્રકોપથી બચવા માટે આ પ્રાર્થના સભા યોજાઈ હતી. કુદરતી પ્રકોપ સમા સંભવિત વાયુ વાવાઝોડું જે ગુજરાત માટે ખૂબ નુકસાન કરતા બની શકે તેમ શક્યતા વધુ છે. ત્યારે ધોરાજીના ભૂદેવો માનવ સહિત તમામ 84 લાખ યોનિના જીવ તથા જળ સ્થળ સહિતના તમામના રક્ષણ માટે સાંજે 5 વાગે ધોરાજી સ્વયંભૂ પંચનાથ મહાદેવને ભૂદેવો વેધકતા કે શાસ્ત્રોક્ત શ્લોક દ્વારા પ્રાર્થનાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ધોરાજી તમામ ભૂદેવો વેધકતા કે શાસ્ત્રોક્ત પ્રાર્થના કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ડળ્યો હોય
પરંતુ રાજકોટના ધોરાજી શહેરમાં તંત્ર અને પ્રી મોન્સૂન કામગીરીથી પોલ ખોલતા અહેવાલો સામે આવ્યા છે। बात करिए धोराजी शहर ने तो वायु वावाझोड़ा खतरा ने लईने जिला कलेक्टर आपेला आदेशों मुजब तंत्र ने सजदो करवामां आव्यो हतो। हाल में तो वावाझोड़ा खतरो टळ्यो हतो, परंतु रात्रि रोज वावाझोड़ा असर ने लईने धोराजी में खाबकेला वरसादे अनेक विस्तार में तंत्र अने प्री मॉन्सून कामगीरी की पोल खोली थी। खुद डेप्यूटी कलेक्टर कचेरी सामे ज वरसाद पाणी भराया અને જાહેર માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા, તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જે લીગલી મોબાઈલ ટાવર હોય કે અનલીગલી ટાવર હોય તેને નોટિસ કે નિયમો અનુસાર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અનેક પ્રશ્નો મોબાઈલ ટાવરોની સાધન સામગ્રી પડવાની ઘટનાઓ સામે આવી હતી। અનેક વિસ્તારમાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડ પણ જવાબદાર તંત્ર દ્વારા ઉતારવામાં આવતા હોર્ડિંગ બોર્ડ ભલે ઉતારી લેવા હોય પણ તેમ છતાં શહેરીજનો માટે ખતરો બન્યા છે। તેમ છતાં સરકારે વાવાઝોડાને લઈને દરેક સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી છે। તેમ છતાં તારીખ 8 થી રજા પર ગયેલા મામલતદાર પણ ફરજ પર હાજર થયેલ ન હોવાથી લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે। આ સાથે જો કદાચ વાવાઝોડાને સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હોત તો ધોરાજી શહેરના શહેરીજનોની કેવી હાલત થાત તે પણ એક પ્રશ્ન છે। મારું નામ દિનેશભાઈ વરા। ધોરાજી શહેરની અંદર વાયુ વાવાઝોડા આવવાની શક્યતા પૂરેપૂરી હતી। આવા સંજોગોની અંદર કલેક્ટર સાહેબે આદેશો કરેલા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ બનાવવામાં આવેલ છે, પરંતુ ખુદ અત્યારે જ્યારે ગત રાત્રિના વરસાદ વરસ્યો ત્યારે નાયબ કલેક્ટરશ્રીની કચેરી પાસે પણ મોટું પાણીનો ખાબોચિયો ભરાણું છે। અન્ય જાહેર રસ્તાઓ ઉપર પણ પાણીના ખાડાઓ ભરાણા છે, તેમજ મોટા મોટા જે મોબાઈલના ટાવરો છે તેની ઉપર જે છત્રીઓ લગાવવામાં આવી છે એ છત્રીઓ પણ ઘણી જગ્યાએ પડી ગઈ છે। મોટા હોર્ડિંગ્સો પણ ઉતારવામાં આવ્યા નથી। આવી જાનહાનિ સર્જી શકે તેવી અનેક બાબતો ધ્યાને આવેલ છે, પણ આ તંત્રના ધ્યાને આવેલ નથી। અને હાલમાં જોઈએ તો મામલતદાર ધોરાજી મામલતદાર કે જે મેઇન ડિઝાસ્ટરની અંદર એનું મુખ્ય જવાબદારી હોય છે, આ અધિકારી 8 તારીખથી રજા ઉપર જતા રહ્યા છે। કલેક્ટરશ્રી દ્વારા મામલતદારશ્રીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે તેવું પણ અમારા ધ્યાને આવેલ છે, પરંતુ આ મામલતદારશ્રી હજુ સુધી હાજર થયેલ નથી। આ તો જોગાનું જોગ કુદરતી રીતે વાવાઝોડાનો પ્રકોપ બીજી બાજુ ફંટાઈ ગયો છે। જો આ વાવાઝોડું ધોરાજી શહેરની અંદર આવ્યું હોત તો મોટી જાનહાનિ સર્જાત અને આ તંત્રની બેદરકારીની ટૂંકમાં લોકોને એને ભોગ બનવું પડત। અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી। સાબરકાંઠા જિલ્લામાં પણ ચક્રવાતને લઈને તેજ પવન ફૂંકાયો હતો, તો જિલ્લામાં મોસમનો પહેલો વરસાદ તોફાની રહ્યો હતો, તો તેજ પવન ફૂંકાતા પતરા સાથે યુવક પવનમાં ઉડ્યો હતો, તો યુવકને પત્ર ગુજરતા મોત નિપજ્યું હતું, તો તાલુકામાં 3 પશુઓના પણ વીજળી પડવાથી તથા વૃક્ષ પડવાથી મોત નિપજ્યા હતા। પ્રાંતિજ ખાતે પણ ચક્રવાત તેમજ પવનને લઈને ભાખરિયા વિસ્તારમાં રહેતા કનુભાઈ રવજીભાઈ વાઘેલા નામના યુવકનું પોતાના ઘરના પતરા સરખા કરવા ગયેલ યુવકનું પતરા સાથે ઉડીને રોડ સાઇડ પાણીની ટાંકી પાસે પડતા પેટમાં પત્ર ઘૂસી જતા પેટ ચીરાઈ ગયું, તો યુવકનું તાત્કાલિક ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને તેના મકાન ઉપરથી છત ઉડી જતા વરસાદ પડતા ઘરનો બધો માલ સામાન પલળી ગયો હતો। આ અંગેની જાણ પ્રાંતિજ મામલતદાર આર કે પટણી, પ્રાંતિજ ટીડીઓ જીએચ કાપડિયા, પ્રાંતિજ પીઆઈ બ્રહ્મભટ્ટ સહિત તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ચાલુ વરસાદમાં દોડી આવ્યા, તો પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ સ્થળની મુલાકાત લઈને સિવિલ ખાતે આવીને પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી। સરકાર દ્વારા આ પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળે તેવી રજૂઆત પણ કરી હતી, તો પ્રાંતિજના સોનાસણમાં સુથાર વિનોદચંદ્ર નટવરલાલના ઘર આગળ વૃક્ષ નીચે બાંધેલ પશુનું પણ વૃક્ષ ધરાશય થવા હોવાથી પશુનું મોત નિપજ્યું, તો પ્રાંતિજના કરોલ ખાતે પણ પટેલ જીતેન્દ્રભાઈ કાંતિભાઈના ઘર આગળ બાંધેલ 2 પશુઓ પર વીજળી પડતા બંને પશુઓના મોત નિપજ્યા, તો જિલ્લામાં વાવાઝોડાની વધુ અસર પ્રાંતિજ તથા તાલુકામાં જોવા મળી, તો 20 થી પણ વધારે વીજપોલ ધરાશય થયા હતા, તો મોસમનો પહેલો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં વધુ વરસાદ પ્રાંતિજ ખાતે 43 મિલીમીટર નોંધાયો હતો। વાયુના વાવાઝોડામાં પ્રાંતિજના કનુભાઈ વાઘેલાનું એક દુઃખદ અવસાન થયું છે અને એમના પરિવાર ઉપર આવેલી આફત સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે, અને ખાસ કરીને મારી પણ સરકારને એક વિનંતી છે કે આ પરિવાર ખૂબ ગરીબ પરિવાર છે અને પોતાનું પેટીયું પણ એક છૂટક મજૂરી કરીને જે ગુજરાન ચલાવે ત્યારે તાત્કાલિક એને રાહત મળે અને એ પરિવારનું જે ઘર ઉડી ગયું છે અને આજે સંપૂર્ણ 2 પુત્ર અને 2 પુત્રી અને મૃતકના પત્ની આજે ઘર વિહોણા બન્યા તાત્કાલિક
સરકાર દ્વારા એમને ઘરને પણ સહાય મંજૂર કરી અને જેમનું નવીન મકાન બને એવી પણ અમે રજૂઆત કરવાના છીએ. અને સરકારને પણ મારી વિનંતી છે કે આ પરિવાર ઉપર આવેલ આફતના સમયે એને તાત્કાલિક મદદ થાય. એ સિવાય કરોડમાં પણ બે ભેંસો મરી જાય અને બરાબર રહ્યા છે. સોનાસણમાં પણ આવી ઘટના બની છે ત્યારે સમગ્ર પ્રાંતિજ તાલુકામાં બનેલા તમામ બનાવો બાબતે તાત્કાલિક સરકાર તપાસ કરી અને તાત્કાલિક અસરગ્રસ્તોને સહાય ચૂકે એવી હું વિનંતી કરું છું. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.